જૂનાગઢમાં NSUI અને નર્સિંગના વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે હોબાળો મચાવી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં એક કે બે માર્ક માટે ફેલ કરી દેતા તે નિયમો અનુસાર કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. અમારી સ્પષ્ટ માંગણી, અમારે NSUI કે કોઈ વિદ્યાર્થી સંગઠન ના વિદ્યાર્થી પ્રતિનિધિ એમાં વચ્ચે આવવાની જરૂર નથી. યુનિવર્સિટી ની એક ટીમ બનાવો, વિદ્યાર્થીઓને સાથે રાખી બધા RTI ના પૈસા ભરવા તૈયાર છે. એ લોકો નહીં ભરે તો અમારું સંગઠન ભરશે. બધાને સાથે રાખી એક આરે પાંચ છોકરા સાત છોકરાની તાત્કાલિક સાહેબ પછી રિએસેસમેન્ટ નો કરાવવું છે. તમારે શું કરવું? હું પ્રથમ આયર ગુજરાત પ્રદેશ NSUI મંત્રી આજીવન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે લઈ અમે એક વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા કે જેનું એક જ ઉદ્દેશ્ય છે કે નર્સિંગના વિદ્યાર્થીઓને વારંવાર એક એક વિષયમાં તંતન વિષયમાં પાંચ પાંચ વિષયમાં એક એક માર્ક માટે ફેલ કરવામાં આવે છે. આવું 3 વર્ષથી યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે તો યુનિવર્સિટીનો ક્યાંય પણ આમાં વાક ગણીએ છીએ અમે અને ફરીથી આ વર્ષે વિદ્યાર્થીઓને પાસ કરી અને વિદ્યાર્થીઓનો ન્યાય મળે એના માટે અમે રજૂઆત કરી. ખાતરી તો ગયા વર્ષે પણ અપાઈ હતી કે અમે વિદ્યાર્થીઓને ફ્રીમાં રીએસેસમેન્ટ કરી આપશું પણ એ કોઈ રીએસેસમેન્ટમાં પાછા ફેલ કરી આપવામાં આવે છે. એટલે આ વખતે એક અમારી પાસે આશ્વાસન આપ્યું છે કે અમે આની કોઈ તટસ્થ પેપરની તપાસ કરશું અને ફરીથી પાછા વિદ્યાર્થીઓને પાસ કરશું. અમારી માંગણી એક જ છે કે બધા વિદ્યાર્થીઓથી એક બે કે ત્રણ કે ચાર માર્ક માટે ફેલ થયા છે એ લોકોને ગ્રેસિંગ માર્ક આપી અને બધા વિદ્યાર્થીઓને પાસ કરે બસ એ જ અમારી માંગણી છે. મારું નામ મોરસિયા ધુવી છે. હું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નર્સિંગ કરું છું. અમને હર વખતે એક બે કે ત્રણ માર્ક માટે પર્સનલ સબ્જેક્ટમાં રાખી દેવામાં આવે છે. એક સબ્જેક્ટમાં અમે ત્રણ ત્રણ ચાર ચાર વખત એક્ઝામ દઈએ છીએ તો પણ એ કઈ ચેન્જીસ લાવતા નથી. પહેલું રિઝલ્ટ હોય એવું ત્રીજું રિઝલ્ટ આવે છે. 3 વર્ષથી અમે એક્ઝામ દઈએ છીએ તો પહેલું રિઝલ્ટ છે એના જ માર્ક્સ ત્રીજા રિઝલ્ટમાં છે. એ કોઈ પણ ચેન્જીસ કરતા નથી. અમે કેટલી વખત અહીંયા રજૂઆત કરી છે કે અમને અમારે આવી રીતે છે, આમ છે, આમ છે, પણ એ કોઈ ચેન્જીસ કરતા નથી. અને હર વખતે અમને 3500 રૂપિયા કે 500 રૂપિયા રીએસેસમેન્ટમાં દેવાના પોસાતા નથી. અમે બધા કઈ સારી ફેમિલીમાંથી નથી આવતા, અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ અને 3500 રૂપિયા હર વખતે એક્ઝામમાં દેવાના. બીજી ત્રીજી વખત અમે એક્ઝામ દઈએ છીએ તો પણ કઈ ફેર પડતો નહીં, ચેન્જીસ આવતો નથી. તો બી એ લોકો એવું કહે છે કે હા થઈ જશે. અમે અહીંયા આવીએ ને તો અમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે હા તમારું થઈ જશે, તમે લેખિતમાં આપી દો. અમે લેખિતમાં આપી દઈએ છીએ તો બી અમારા કઈ જે છે એનું સોલ્યુશન આવતું નથી.